ફૂડીઝ, તો દેવ્યાનીસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને ઠંડક આપે અને ડિહાઈડ્રેશનથી બચાવે તેવું ઠંડુ ઠંડુ ઇમ્યુનિટી બૂસ્ટર, એટલે કે ઓરેન્જ જ્યુસ. ઉનાળાની ગરમીમાં તમે ફ્રેશ ઓરેન્જનું એક ગ્લાસ જ્યુસ પીવો તો તમને લૂ પણ નહીં લાગે અને તમારી સેહત પણ સારી રહે છે. અને આ જ્યુસ તમે 5 જ મિનિટમાં બનાવીને પી શકો છો. તો ચાલો આપણે ગરમી માટે સ્પેશિયલ એવું સંતરાનું જ્યુસ અથવા શરબત બનાવવાનું શરૂ કરીએ. તેની માટે અહીં મેં 2 નંગ ફ્રેશ સંતરા લીધા છે. હવે આ સંતરાને આપણે ચપ્પુ વડે કાપીને 2 ભાગ કરી લેવાના છે. અને હવે આ રીતે જે પ્લાસ્ટિકનું રસ કાઢવાનું હેન્ડ મશીન આવે છે તે લેવાનું છે અને તેમાં સંતરાનું 1 ફાડું લઈ તેને મશીન ઉપર મૂકી ગોળ ગોળ ફેરવીને રસ કાઢી લેવાનો છે. તમારી પાસે જ્યુસર મશીન ના હોય તો તમે આ રીતે પણ જ્યુસ બનાવી શકો છો. સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને ઉનાળામાં આપણા સ્વાસ્થ્ય માટે વિટામિન સી ખૂબ જ શક્તિ પ્રદાન કરે છે. હવે બધા જ સંતરાનો રસ કાઢી લઈશું અને હવે આ રીતે ઉપર જે સંતરાની કળીઓ હોય તેને હાથની મદદથી પ્રેસ કરીને રસ કાઢી લેવાનો. અને હવે 1 બાઉલ લઈ તેના ઉપર ગરણી મૂકી રસને ગાળી લેવાનો છે. તમે ગળ્યા વગર પણ રસ પી શકો છો. હવે આ રીતે લાસ્ટમાં ચમચીની મદદથી ઘસીને રસ ગાળી લઈશું. અને હવે આ સંતરાના રસમાં 2 ચમચી દળેલી ખાંડ, અહીં મેં 2 ચમચી ગ્લુકોઝ નાખ્યું છે અને હવે તેમાં ચપટી સંચળ પાવડર ઉમેરી ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તૈયાર થયેલા જ્યુસને આપણે સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું. તેની માટે 1 ગ્લાસ લઈશું અને તેમાં તૈયાર કરેલું ઓરેન્જ જ્યુસ ઉમેરીશું અને તેમાં હવે આપણે 2 થી 3 આઈસ ક્યુબ ઉમેરીશું અને ગ્લાસનું ઢાંકણ બંધ કરી તેમાં સ્ટ્રો મૂકીશું. તો રેડી છે આપણું ગરમીમાં પીવાની મજા પડી જાય તેવું ઠંડુ ઠંડુ ઓરેન્જ જ્યુસ. આ ઓરેન્જ જ્યુસ નાનાથી લઈ મોટા લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તો તમે પણ આ રીતે ઘરે એકવાર જરૂર બનાવજો, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમી હોય અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.